લો મેડમ, આવી ગયું તમારું ઘર. ચાલ ઘરે. ના, આજે પણ ઘરે નહીં આવે. પછી ક્યારેક આવીશ. તું દર વખતે આવું જ કહે છે પણ આવતો નથી. હું તો આવીશ પણ તારા વરને નહીં ગમે તો? એની ચિંતા તું શું કામ કરે છે? ચાલ ગરમા ગરમ ચા પીવડાવીશ. ના યાર, આજે નહીં, ફરી ક્યારેક ચોક્કસ આવીશ. પ્રોમિસ? પ્રોમિસ. બસ ઓકે, ચાલ હવે હું જાઉં. ઠીક છે, બાય. બાય. આને શું કહ્યું? ચાલ ભાઈ. ગામની નજર સામે કઈ પણ કરી શકે અને હું કાવ્યા સામે કઈ બોલું તો એ ખરાબ એમ? કઈ પણ કરી શકી એટલે તમે કહેવા શું માંગો છો? ભોળા બનવાનું નાટક રહેવા દે, મને ખબર પડી ગઈ છે કે તારું અક્ષય સાથે લફડું છે. વિનય, તમને લોકોને ઘરમાં જરાય શાંતિ નથી ગમતી? ઘરમાં આવ્યા નહીં કે ઝઘડવાનું શરૂ? અરે કમસે કમ તમારી દીકરીનો તો વિચાર કરો. મમ્મી, મેં પણ એ જ કહ્યું પણ તમારા દીકરાને સમજવું હોય તો ને? મમ્મી, તમને ખબર નથી, આ મેડમ જોબના નામ પર લફરા કરે છે. આ તો શું બોલે છે? હું મારી નજરે જોઈને આવ્યો છું. મેડમ રસ્તા વચ્ચે અક્ષયનો હાથ પકડીને હસી હસીને વાતો કરતા હતા. તો કોઈની સાથે વાત કરવી ગુનો છે, ખરાબ છે? તમે ખાલી વાતો નહોતા કરતા. વિનય, તમારા મગજમાં કચરો ભરેલો છે, કચરો, એટલે તમને બધું જ ખરાબ જ દેખાય છે. એમ? મારા મગજમાં કચરો ભરેલો છે? હું સાબિત કરીને બતાવીશ. તું રડે છે બેટા, શું થયું? કઈ નહીં, તમે જાઓ. મને પણ નહીં કહે, મમ્મીને નહીં કહે? ના, મારે કોઈને કઈ નથી કહેવું. આમ પણ મારા કહેવાથી કોઈને ફરક થોડી પડવાનો છે. લે, એવું કેમ બોલે છે? મને ફરક પડવાનો છે ને? બોલ શું વાત છે? તમે અને પપ્પા દરરોજ ઝઘડા શું કામ કરો છો? ના દીકરા, એવું નથી, અમે તો ખાલી વાત કરતા હોઈએ છીએ. મમ્મી, હવે હું કઈ નાની નથી, મને બધી સમજ પડે છે. મારી ફ્રેન્ડ નેન્સીના મમ્મી પપ્પા દરરોજ ઝઘડા કરતા હતા અને એમના છૂટાછેડા થઈ ગયા. શું તમે પણ છૂટાછેડા લેવાના છો? નાના દીકરા, એવું ક્યારેય નહીં બને. તું શું કામ આવું વિચારે છે? મમ્મી, ક્યારેક ક્યારેક મને બહુ ગભરામણ થાય છે પણ હું કોઈને કહી નથી શકતી. તમે લોકો અલગ થઈ જશો તો મારું અને દાદીનું શું થશે? હું કોની સાથે રહીશ?
એવું કંઈ નથી થવાનું. તું શું કામ વિચારીને ટેન્શન લઈ છે? માનું છું કે તારા પપ્પાનો સ્વભાવ એવો થઈ ગયો છે, વાત વાતમાં ઝઘડા કરે છે, પણ હું તારા માટે થઈને સહન કરું છું અને આગળ સહન કરી લઈશ. શું તમે બંને પ્રેમથી ના રહી શકો? મેં પપ્પાને વાત કરી તો એ તમારા વાક કાઢતા હતા, અને હવે તમને વાત કરી તો તમે એમના વાક કાઢો છો, તો હવે બે સરખા જ કહેવાવ ને. એ બધી વાત છોડ, તારે કઈ ખાવું છે? બનાવી આપું. ના. નૂડલ્સ કે પાસ્તા ખાવા છે? ના. આવી ગયો દીકરા? હા. રિયા પાણી આપજે. તો રિયા બહુ તો હજુ આવ્યા જ નથી. હું આપું? ના ના, તમે બેસો, હું પી લઈશ. પણ રિયા હજી કેમ નથી આવી? એ એમ કહેતી હતી કે એની ફ્રેન્ડ સાથે શોપિંગ પર જવાની છે. થંબુરો શોપિંગ પર? એના બોયફ્રેન્ડ સાથે બહાર ફરવા ગઈ હશે. આવું ના વિચાર દીકરા, આ તારો વેમ છે, રિયા બહુ એવી નથી. મમ્મી તમે એને ઓળખતા નથી, એ બધાને ઉલ્લુ બનાવે છે. ને એની સાથે લગ્ન કર્યા ને, એ મારી સૌથી મોટી ભૂલ હતી. અરે મને એ નથી સમજાતું કે તને એનાથી પ્રોબ્લેમ શું છે? તું અને રિયા તો એકબીજાને લગ્ન પહેલાથી પ્રેમ કરતા હતા, તો હવે શું થઈ ગયું? લગ્ન પહેલા જે રિયાને હું પ્રેમ કરતો હતો એ આ રિયા નથી. એ સાવ બદલાઈ ગઈ છે. વાત વાતમાં મારો વાંક કાઢે છે, મારી સાથે ઝઘડા કરે છે. તું સમજતો નથી બેટા, સ્ત્રીની લગ્ન પહેલાની અને લગ્ન પછીની જિંદગી અલગ હોય છે. ઘરની અને પરિવારની જવાબદારી, અને રિયા વહુ તો નોકરી પણ કરે છે એટલે એને ઓફિસની પણ જવાબદારી હોય છે. તો શું મારી જિંદગી નથી બદલાની? મારી જવાબદારી નથી વધી? હું એડજસ્ટ નથી કરતો? અરે પણ તમારા બંનેના ઝઘડામાં કાવ્યાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે, એના ભણતર અને મગજ પર અસર પડી રહી છે. આ બધું તમે તમારી વહુને સમજાવો. જો મારો મગજ ઠેકાણે નથી એટલે વધારે ના બોલ. એટલે તમે કઈ પણ બોલો એ મારે સાંભળી લેવાનું અને સામે બોલવાનું પણ નહીં. હું તમારી પત્ની છું, ગુલામ નહીં. આજકાલ તારી જીભ વધારે ચાલવા લાગી છે, હવે જો વધારે બોલી છે ને તો મારી જીભ નહીં પણ હાથ ચાલશે. હા તો ઈચ્છા પણ પૂરી કરી લો, બીજું કરી પણ શું લેવાના? મને લાગે છે કે તું સીધી રીતે નહીં માને. વિનય! હા જે તને બતાવવું જ પડશે. ચાલ વિનય, છોડી દો મને. હેમ છોડી દઈશ તને? લે મારો મામાને છોડી દો, મારો મામાને. મમ્મી કાવ્ય ક્યાંય નથી મળતી. ક્યાંય નથી મળતી એટલે એ ઘર છોડીને જાય ક્યાં? તમે બરાબર જોયું કે નહીં?
મમ્મી આખા ઘરમાં જોઈ લીધું પણ કાવ્યા નથી મળતી. મળત પણ નહીં. ચાલ બેટા. કાવ્યા, કાવ્યા બેટા ક્યાં હતી તું? તને ખબર છે અમે કેટલા ટેન્શનમાં આવી ગયા હતા. એ અક્ષય, તને કાવ્યા ક્યાં મળી? બસ સ્ટેશન પાસે ફૂટપાથ પર બેઠી હતી. બસ સ્ટેશન? બેટા તું ત્યાં શું કરતી હતી? કાવ્યા બેટા જવાબ આપ, અમે તને કંઈ નહીં કહીએ. હું ઘર છોડીને જતી હતી. ઘર છોડીને? પણ બેટા શું કામ? તો શું કરું બીજું? તમને લોકોને ક્યાં મારી પડી જ છે? જ્યારે હોય ત્યારે ઝઘડા જ કરતા હોય, એમાંથી તો તમને ક્યારે સમય જ નથી મળ્યો. તમને યાદ છે છેલ્લે તમે ક્યારે મારી સાથે બેસીને વાત કરી, મસ્તી કરી કે મારું ભણવાનું કેવું ચાલે છે એ પૂછ્યું? યાદ નથી ને? ક્યાંથી હોવાનું? તમે લોકો એટલા બિઝી થઈ ગયા છો કે તમે લોકો એ પણ ભૂલી ગયા કે તમારી એક દીકરી પણ છે. આખો દિવસ ઓફિસે હોવ છો અને ઘરે આવો એટલે કૂતરા બિલાડાની જેમ ઝઘડા કરો છો. હું તમારા લોકોથી કંટાળી ગઈ છું એટલે હું તમારા લોકોથી દૂર જવા માંગતી હતી. આ તો સારું થયું કે મારું એના પર ધ્યાન પડ્યું અને હું એને અહીં ઘરે લઈ આવ્યો. બાકી તમને લોકોને તો ખબર જ છે ને કે આજકાલ કેવો સમય ચાલે છે. આ બાળક જો કોઈ ખોટી વ્યક્તિના હાથમાં આવી જાત ને તો એ તમને ક્યારેય પાછી ન મળત. થેન્ક યુ વેરી મચ અક્ષય, તે આજે મારો જીવ બચાવ્યો છે. જો કાવ્યાને કંઈ થયું હોત ને તો હું તો મરી જ જાત. મેં તો મિત્ર તરીકે મારી ફરજ નિભાવી છે. ચાલો મને રજા આપો. જોયું તમે જે અક્ષય પર શંકા કરતા હતા એણે આપણી દીકરીનો આજે જીવ બચાવ્યો છે. આ બધું જ તમારા લીધે થયું છે. મારા નહીં તારા લીધે. જ્યારે જુઓ ત્યારે ઝઘડાનું કારણ તું જ હોય છે, તું જ બોલતી હોય છે બધું. ચૂપ, એકદમ ચૂપ. તમે લોકો હજી પણ ઝઘડો કરો છો? અરે આટલું બધું બની ગયું તો પણ તમે લોકો સમજતા કેમ નથી? સોરી મમ્મી. માફી મારી નહીં, તારી આ દીકરીની માંગ. સોરી બેટા, આજ પછી અમે ક્યારેય ઝઘડો નહીં કરીએ. પ્રોમિસ? પ્રોમિસ? હા બેટા, આજથી હું પણ તને પ્રોમિસ કરું છું, નો ઝઘડા, નો બાધાબાધી, ઓન્લી મસ્તી. ઓકે ઓકે.